થરાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી દેહ વ્યાપાર એટલે કે કૂટણખાણા ચાલી રહ્યા છે અને તે બાબતે પોલીસ તંત્રને વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરવામાં આવતા ગત શનિવારે જાગૃત લોકો તેમજ સામાજિક સેવા સંસ્થાઓ દ્વારા થરાદ પ્રાંતને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે આ કૂટણખાનાઓ બંધ કરવા માંગણી કરી હતી. થરાદ પ્રાંતને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે થરાદ ગામે નગરપાલિકા કચેરીની સામે કટલેરીની દુકાનની આડમાં વેપારનો ધંધો કરે છે તથા તેની આડમાં દેહ વિક્રિયનો ધંધો એટલે કે કૂટણખાનું ચલાવે છે. તેમજ પંચવટી સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં પણ મહિલા દલાલ બનીને બહારની અન્ય યુવતીઓને લાવીને છેલ્લા લાંબા સમયથી દેહ વિક્રિયનો ધંધો કરે છે. આ બાબતે અગાઉ પોલીસને અનેક વખત મૌખિક જાણ પણ કરવામાં આવેલ છે, છતાં આજ દિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી, જેના પરિણામે આજે પણ આ અનૈતિક ધંધો ધમધમી રહે છે. ધંધો ચલાવનાર શરણાર્થી નાગરિક છે, જેઓ મોટા પાયે આવો ધંધો કરાવે છે તેનું નાગરિકત્વ ક્યાંનું છે, જે શંકાસ્પદ હોય ઘટતી તપાસ કરવા પણ માંગણી કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે થરાદ એ સંસ્કારી નગરી છે અને થરાદ શહેરમાં તમામ વર્ગના અને તમામ સમાજના લોકો અહીં વસવાટ કરે છે. ત્યારે એક મહિલા દ્વારા અશ્લીલ વિડીયો બનાવીને પણ ટિકટોક પર વાયરલ કરવામાં આવ્યા છે, જેમાં બિયરની બોટલ પણ બતાવવામાં આવી છે. તો જૈન નગરી તરીકે ઓળખાતા ગાંધીજીના ગુજરાતમાં દારૂ આવ્યો ક્યાંથી એની તપાસ પણ કરવા જણાવ્યું હતું. તેમજ આમ આવા અશ્લીલ વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાથી સમાજમાં તથા બાળકો પર પણ વિપરીત અસર ગંભીર અને ખૂબ શરમજનક બાબત છે. આ સિવાય પણ શહેરમાં અન્ય જગ્યાઓએ સામાજિક રીતે ખરાબ સંસ્કારો પેદા થાય તેવા પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું પણ ચર્ચાય છે. ત્યારે આવી પ્રવૃત્તિઓને રોકવા માટે ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ, જલારામ યુવક મંડળ, માનવ સેવા સંગઠન, વિચરતી વિમુક્ત સમુદાય મંચ, ભાજપ કોંગ્રેસ પક્ષના મહિલા મોરચો સહિતની સંસ્થાઓ તેમજ શહેરના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી આવી પ્રવૃત્તિઓ અટકાવવા માંગણી કરી હતી. તેમાં જો આ પ્રવૃત્તિઓને અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં જનતા રેડ કરી ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. થરાદ શહેરમાં કે અત્યારે જે બહેન દીકરીઓની અત્યારે સેફ્ટી માટે અત્યારે કુટુંબ ખાતું ચાલે છે, બહેન ચલાવે છે, એની બહેનને અત્યારે બહેન દીકરીઓ અત્યારે કુટુંબ ખાતામાં ન ફસાય એના માટે કલેક્ટર સાથે દરેક સંસ્થાના પત્રકારો દરેક ભાજપ કોંગ્રેસના બધા સંસ્થાઓ સાથે રાખીને આવેદનપત્રો અમે આપ્યા હતા અને આપણી દીકરીઓ ન ફસાય એના માટે શહેરમાં અમને જાણવા મળ્યું કે અમારા શહેરની અંદર કુટુંબ ખાતું ચાલી રહ્યા છે, એના માટે અમે થરાદની બહેનો અને અત્યારે આપણે ભાઈઓ બધાને અત્યારે આવેદનપત્ર આપ્યું છે. જો આવેદનપત્ર આપ્યા બદલ આ કામનું કાર્યવાહી નહીં થાય તો અમે બધા જનતાઓ અને થરાદ શહેરના ભાઈઓ અને બહેનો બધા અમે આની કાર્યવાહી પૂરી કરીશું.